हेलो नमस्ते माय डियर लवली गर्ल्स, अ वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू. वेलकम अगेन टू माय सेशन. सो दिस इज़ अवर लेक्चर नंबर 3 ऑफ आर यूनिट नंबर 3, दैट इज़ डायनामिक्स ऑफ ग्रुप्स एंड टीम्स. ओके, इन द प्रीवियस सेशंस वी हैव ऑलरेडी डिस्कस्ड अबाउट व्हाट इज़ द मीनिंग ऑफ ग्रुप, व्हाट इज़ द मीनिंग ऑफ ग्रुप डायनामिक्स, एंड ऑल्सो वी हैव कम्प्लीटेड द फैक्टर्स दैट आर अफेक्टिंग द ग्रुप डायनामिक्स. ओके, so we have completed all those topics, and I have also given a kind of an introduction that what you are going to study in this chapter and what this chapter actually means to you. Okay, so today we are going to discuss about types of groups. Okay, but before that, see, already in my first session I have already discussed the meaning of group, the introduction of group, and the characteristics of groups. Okay, but today, as we are going to start this topic of groups, it is very much necessary that I should brush up that thing with you. Okay, already main tumne groups ni introduction, definition ne characteristics apne already first session mein discuss kari j lidi thi, barabar, jyare apne loko introduction samajhta tha ke group dynamics no meaning shu thai, ke group no meaning shu thai tyare ch. Okay, बट ધ થિંગ ઇઝ, હવે આજથી આપણે આપણે ગ્રુપ ડાયનામિક્સનો જે કન્સેપ્ટ હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આજથી આપણે જે કન્સેપ્ટ સ્ટાર્ટ કરવાના છે ને એ શેનો છે, તો કે ગ્રુપનો. તો આની ગ્રુપનો કન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો પાછું એકવાર એનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ને એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ હજી એકવાર આપણે રિવાઇઝ કરીએ, અને પછી આપણે ટાઈપ્સ ઓફ ગ્રુપ્સમાં આવીએ. ઓકે, સો દેટ તમને લોકોને ક્લેરિટી મળી જાય. ઓલ રાઈટ, યુ કેન અન્ડરસ્ટેન્ડ, ડન. સો લેટ અસ સી, પાછો એકવાર આપણે ગ્રુપનો મિનિંગ જોઈ લઈએ. સી, હિયર ઇટ ઇઝ. ઓલરેડી ગયા સેશનમાં પણ ડિસ્કસ કરી જ લીધું હતું, બરાબર, ફર્સ્ટ સેશનમાં, આઈ મીન ટુ સે. હવે આ સેશનમાં પણ પાછું તમને એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ગ્રુપનો મિનિંગ શું થાય. સી, ગ્રુપનો મિનિંગ શું થાય કે બે અથવા બે કરતાં વધારે લોકો, ઓકે, જ્યારે સાથે કોમન ગોલ અચીવ કરવા માટે ભેગા થાય છે એને કહેવાય ગ્રુપ. ઓકે, સિમ્પલ, ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ડેફિનેશન. આઈ ટોલ્ડ યુ અબાઉટ ગ્રુપ, ઇટ ઇઝ વેરી મચ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ સેઝ, વોટ ઇઝ ધી મીનિંગ ઓફ ગ્રુપ? ગ્રુપ મીન્સ વેન ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ કમ ટુગેધર ટુ અચીવ કોમન ગોલ્સ. ઓકે, દેટ ઇઝ ધ મીનિંગ ઓફ ગ્રુપ. નાવ ફોર એન એક્ઝામ્પલ, ઇફ યુ આર હેવિંગ યોર ફ્રેન્ડ્સ ગ્રુપ, ઓકે, તમારા ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, એમાં તમારો ગોલ શું હોય બધાયનો? કે એન્જોય કરવાનું, એકસાથે એકબીજા જોડે રહેવાનું, હેલ્પ કરવાની એકબીજાને, બીકોઝ મજા આવે છે તમને લોકોને એકબીજા સાથે, એટલે એ તમારો શું થઈ ગયો? ગોલ થઈ ગયો. ઓકે, બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ગોલ્સ, ઇટ ઇઝ મીન્ટ બાય ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. ઓકે, કે ઓર્ગેનાઇઝેશન એટલે કે કંપનીમાં જે બધા ગ્રુપ ફોર્મ થયા હોય એ શું કામ ફોર્મ થયા હોય? તો કે કંપનીમાં કામ હોય, કામ કરવા માટે એ લોકો ભેગા થયા હોય, એ લોકો મોજ મજા માટે તો ભેગા ના થયા હોય. ઓકે, ડન. એટલે જ્યારે આપણે ઓર્ગેનાઇઝેશનમાં ગ્રુપની વાત કરીએ છીએ તો એમાં એવા ગ્રુપની વાત કરવામાં આવે છે કે જ્યારે બે અથવા બે કરતાં વધારે લોકો એકસાથે આવી અને કોમન ગોલ અચીવ કરવા માટે ભેગા થાય છે, એટલે કે ઓર્ગેનાઇઝેશનનો ગોલ અચીવ કરવા માટે, એને કહેવાય ગ્રુપ. ક્લિયર? સી, આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ્સ વિચ આર રિલેટેડ ટુ યોર પર્સનલ લાઈફ, બટ નેવર કન્ફ્યુઝ ધોઝ એક્ઝામ્પલ્સ વિથ ધેટ ઓફ આર સિલેબસ. ઓકે, નેવર કન્ફ્યુઝ દેટ, બિકોઝ ધ થિંગ ઇઝ, કહેવા એમ માગું છું કે જ્યારે હું તમને પર્સનલ એક્ઝામ્પલ્સ આપતી હોઉં એ તમે રિલેટ કરજો, એ લખતા નહીં, બિકોઝ ધીસ ઇઝ લાઇક, એટલા માટે તમને પર્સનલ એક્ઝામ્પલ્સ આપતી હોઉં, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી ટોપિક, તમે ટોપિકને સમજી શકો કે એક્ઝેક્ટલી આ ટોપિક શું છે. ઓકે, આપણે મેઇન તો કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે આ બધા ટોપિક છે એ સ્ટડી કરવાના છે. ડન, ક્લિયર ગર્લ્સ? ઓકે, સો યુ અન્ડરસ્ટુડ ધી મીનિંગ ઓફ ગ્રુપ. ધેન ડેફિનેશન, અ ગ્રુપ ઇઝ અ સેટ ઓફ ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર જોઈન્ટલી કેરેક્ટરાઇઝડ બાય અ નેટવર્ક ઓફ રિલેવન્ટ કમ્યુનિકેશન્સ, અ શેર્ડ સેન્સ ઓફ કલેક્ટિવ આઇડેન્ટિટી, એન્ડ વન ઓર મોર શેર્ડ ડિસ્પોઝિશન્સ વિથ અસોસિએટેડ નોર્મેટિવ સ્ટ્રેન્થ. સી, આ છે ને બહુ કોમ્પ્લિકેટેડ, મેં તમને ત્યારે પણ આખી ડેફિનેશન સમજાવી હતી. ધીસ ઇઝ અ કોમ્પ્લિકેટેડ ડેફિનેશન વિચ યુ હેવ ટુ રાઇટ ઇન ધી એક્ઝામ. ઓકે, એક્ઝામમાં તમારે આ ડેફિનેશન લખવી જ પડશે, યુ ડોન્ટ હેવ એની અધર ચોઇસ, સો યુ હેવ ટુ મગ અપ ધીસ ડેફિનેશન, બટ યુ ઓલરેડી નો ધી મીનિંગ ઓફ ગ્રુપ, રાઇટ? સો નાવ ફર્ધર નો ડિસ્કશન અબાઉટ દેટ. સો નાવ લેટ અસ મૂવ અહેડ વિથ ધી કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, કે ઓલરેડી સી, આઈ હેવ ટેકન ધીસ સેશન, એટલા માટે હું તમને ખાલી થોડું બ્રશઅપ જ કરાવું છું. આઈ એમ જસ્ટ રિવાઇઝિંગ સો દેટ યુ કેન કમ ટુ નો વોટ એક્ઝેક્ટલી ધ થિંગ્સ આર એન્ડ હાઉ ધ થિંગ્સ આર. ઓકે, ડન, ક્લિયર?
See, so now let us see the characteristics of group. That what are the different characteristics of a group? Two or more people, obviously, આટલા વખતથી આપણે એકને એક વસ્તુ ગા ગા કરીએ છીએ કે એ બે અથવા બે કરતા વધારે લોકો, ડન, ઇટ ઇઝ ધ એનો મિનિંગ થાય ગ્રુપ. ઓકે, વેન ટુ ઓર મોર પીપલ કમ ટુગેધર, વેન ટુ ઓર મોર, ડન. દેન સેકન્ડ ઇઝ હુ ઇન્ટરેક્ટ વિથ વન અનધર. ઓબ્વિયસલી ઇફ ટુ પીપલ આર મીટિંગ, દે આર ગોઈંગ ટુ ઇન્ટરેક્ટ. ઓકે, જ્યારે બે લોકો ભેગા થાય છે તો ઓબ્વિયસ વસ્તુ છે એ લોકો વાત તો કરવાના જ છે, કાંઈ મૂંગે મૂંગા તો રહેવાના નથી, થોડીક તો થોડીક, બટ એટ લીસ્ટ યુ વિલ ટોક. ઇવન ઇફ દેર ઇઝ અ સ્ટ્રેન્જર, ધેન ટુ યુ વિલ હેવ અ નોન વર્બલ કમ્યુનિકેશન વિથ ધી સ્ટ્રેન્જર. ઓકે, એ જે રીતે બેસતા હશે, ઉઠતા હશે, યુ વિલ બી નોટિસિંગ ઓલ ધોઝ થિંગ્સ. ઓકે, દેટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. સો વેન એવર અ પર્સન કમ્સ બિસાઇડ્સ યુ ઓર ઇન ફ્રન્ટ ઓફ યુ, ઓકે, યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ ઓબ્ઝર્વ ધેમ, યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ ટોક ટુ ધેમ. ટોકિંગ વિથ ધેમ, કમ્યુનિકેટિંગ વિથ ધેમ મીન્સ ઇન્ટરેક્ટિંગ. ઓકે, ડન. થર્ડ ઇઝ શેર સમ કોમન આઈડિયોલોજી એન્ડ ધ મેમ્બર ઓફ અ ગ્રુપ હેવ સમથિંગ ઇન કોમન, લાઈક કોમન ગોલ્સ, કોમન થ્રેટ, સિક્યોરિટી કન્સર્ન એટસેટ્રા. સી, વેન યુ આર હેવિંગ અ ગ્રુપ, ઓકે, દેર વિલ બી વન ઓર ટુ પીપલ ઇન ધી સેમ ગ્રુપ વિચ વિલ બી ઓફ યોર સિમિલર નેચર, ઓકે, વિચ વિલ બી હેવિંગ ગોલ્સ સેમ લાઈક યુ, ઓર આઈધર એની ઓફ ધી ફિયર વિચ ઇઝ સેમ લાઈક યોર્સ, ઓકે, અલાઈક. નો, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ, આમાં હું કહેવા એમ માગું છું કે તમારા જ ખુદના ગ્રુપમાં જ એકથી બે લોકો છે ને એવા હશે કે જેનો નેચર છે ને તમારા સાથે ઘણો મળતો આવતો હશે. ઓકે, કાં એનો નેચર તમારી જોડે મળતો આવતો હશે, ઓર એલ્સ એ લોકોના જે ગોલ્સ હશે એ મળતા આવતા હશે. ઓકે, કંઈક કોમન વસ્તુ નીકળશે તમારા વચ્ચે, પણ એ એક બે જણા હશે, બધાય ગ્રુપમાં એવા નહીં હોય જેની સાથે તમારે કાંઈ કોમન નીકળશે. ડન, ક્લિયર. See themselves as a group. People who interact with each other and who have a common ideology are attracted to one another. Obviously, see, whenever you meet a person who matches your vibe and who matches with you, your personality, everything, you are definitely going to be attracted. See, તમે ડેફિનેટલી પર્સન જોડે અટ્રેક્ટ થશો જ. શું કામ? જ્યારે કાં તમારી વાઇબ એકબીજા જોડે મેચ આવતી હશે. ઓકે, ઇફ ધ વાઇબ ઇઝ મેચિંગ, or else if the understanding is good, okay, or else nature is same, likes or dislikes are same, okay, then you are definitely going to be attracted. Apne nahi always we find someone who is of our nature, like apna jevu hoy, apne evu gotta hoy apna life partner ma, ke I don't know ke badhai ni je vicharvani like thinking capacity aa vastu ma different hoy cha. Done. See, there's one short story. આ ગ્રુપ્સની ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ ને, તો એક શોર્ટ સ્ટોરી તમને કહું જે ઓલરેડી મારા ફ્રેન્ડ જોડે થઈ ગઈ હતી. ઓકે, તો હી ઇઝ અ ગાય, ઓકે, એ બોય છે, અમે લોકો જોડે એક સાથે સ્ટડી કરતા હતા, અને ઈ સેમ એવી રીતે મેટ્રિમોનિયલ પર્પઝથી એક છોકરી જોવા ગયો, બરાબર. અને હતું એવું કે પાંચ છ ગર્લ્સ એ લોકો ઘરે ગયા, બેઠા છોકરીના ઘરે ગયા હતા. પછી એ લોકો બેઠા હોલમાં વેઇટ કરતા હતા કે છોકરી ક્યારે આવે. તો વસ્તુ એ થઈ કે પાણી લઈને છે ને એક છોકરી આવી, આમ સરસ તૈયાર થઈ હતી, આમ ઠીકઠાક તૈયાર થઈ હતી. એ બહુ સારી હતી દેખાવમાં. એટલે પેલો જે મારો ફ્રેન્ડ છે ને, એને એમ થયું કે ભાઈ આ જે છે ને એ જ છોકરી, આ જ છોકરી અમે જોવા આવ્યા છીએ. બીકોઝ એના પેરેન્ટ્સે એને એટલો ફોટો દેખાડ્યો હતો, બાયોડેટા પણ વંચાવી હતી, બટ એને યાદ નહોતું કે આ એક્ઝેક્ટલી ફેસ. હવે આપણે બાયોડેટામાં ફેસ જોયો હોય તો ઘણીવાર આપણે રિયલમાં જોઈએ તો દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સીસ, રાઈટ? દેર આર લોટ ઓફ ડિફરન્સીસ, ડેફિનેટલી ઓબ્વિયસ વસ્તુ છે, કેમ કે ફોટોમાં કંઈક અલગ લાગતા હોય, રિયલમાં અલગ લાગતા હોય. ઓકે, તો એવું થયું. તો મારા ફ્રેન્ડને એમ થયું કે આ જ છોકરી છે કે જેને અમારે જોવાની છે. પછી એ છોકરી તો બેઠી, પાણી દઈ અને એ છોકરી બેઠી. એટલે એના મમ્મી છે ને કંઈક કુસળ પુસળ કરતા હતા એ છોકરી જોડે. એટલે આને એવું થયું કે કેમ આવી રીતે કુસળ પુસળ કરે છે. પછી તો એનો છોકરા, જે છોકરી જોવા ગયા હતા ને, એનો ભાઈ આવ્યો. તો એનો ભાઈ બેઠો એ છોકરીની બાજુમાં જઈને એક્ઝેક્ટ બેસી ગયો, અને એ છોકરીના શોલ્ડર પર હાથ રાખે અને એમ આમ એને આમ એ જે છોકરી જે પાણી લઈને આવી હતી ને એના શોલ્ડર ઉપર હાથ રાખે, એને વારે વારે બાજુમાં ખેંચે રાખે. એટલે આને બહુ ઓડ લાગ્યું કે આ બે ભાઈ બહેન છે તો એ કેમ આવી રીતે બેઠા છે, અને આમ હસબન્ડ વાઇફ કેમ હોય એવી રીતે એ બે ભાઈ બહેન બેઠા હતા, બરાબર.
તો મારો ફ્રેન્ડ વધારે મૂંઝાણો કે આ ફેમિલી જ કંઈક સર્કસ જેવું લાગે છે, આમાં કાંઈ લાગતું નથી કે આપણને જામે. હજી તો એ લોકો બધા બેઠા હતા, બધી વાતચીત કરતા હતા ને ત્યાં એક બીજી છોકરી ઉપરથી આવી, બહુ સરસ તૈયાર થઈ હતી, બહુ મસ્ત લાગતી હતી. એ આવી અને હજી તો બેઠી ત્યાં, એના મમ્મી બોલ્યા કે આ મારી છોકરી. ઓલી એની ભાભી હતી, એના ભાઈની વાઈફ. ઓકે, એટલે તરત છોકરો મારો જે ફ્રેન્ડ છે એ એની ભાભીને છોકરી સમજી બેઠો હતો. અને એની ભાભી યારે તો કેટલી વાતે કરતો હતો ત્યાં બેઠો બેઠો, તોય એને લાઈટ ન થઈ કે. અને પાછો એનો ભાઈ આવ્યો તો એનો ભાઈએ આમ એકદમ બાજુમાં જ બેઠો હતો એની ભાભીની, તોય એને લાઈટ ન થઈ કે ભાઈ આ ભાઈ આવી રીતે કેમ બિહેવ કરે છે. પછી એને એમ થયું કે ઓહો તો ઠીક. અને બાય ધ વે અત્યારે એને એ જ છોકરી જોડે મેરેજ થયા છે. ઓકે, એટલે આ તમને હું ખાસ કહી દઉં. તો સી ધ રીઝન વાય આઈ શેર ધીસ સ્ટોરીઝ, કે ઘણી વાર છે ને તમને એવું કન્ફ્યુઝન થઈ જતું હોય, ક્રિએટ થઈ જતું હોય, વિચ ઇઝ વેરી મચ નેચરલ. ઓકે, એટલે કેવું થાય કે જ્યારે તમે કોઈ એક ગ્રુપમાં હો ને બરાબર, ત્યારે છે ને, હવે આનાથી બેસ્ટ એક્ઝામ્પલ તમને હું શું જ આપી શકું કે તમે બધા મૂવીઝ જોતા હશો રાઈટ, તો એમાં કેવું ગર્લ્સનું આખું એક ગ્રુપ હોય, તો એક છોકરીને પેલો છોકરો ગમતો હોય ને તો એ ગ્રુપમાં બધી ગર્લ્સ એની હેલ્પ કરે, તો ઓલા છોકરાને કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ આમાંથી મારા વાણી કોણ છે બરાબર. કે ટ્વિન્સ હોય તો ટ્વિન્સમાં બી આવો સેમ પ્રોબ્લેમ થાય. ક્લિયર? સો આ તો મેં તમને એક બહુ મસ્ત ખાલી સ્ટોરી કીધી હસવા માટેની. ઓકે, તમારા ફ્રેન્ડની જેવું ન થાય તમારા કોઈ ફ્રેન્ડ્સ જોડે, કે તો એ ખાસ ધ્યાન રાખજો. અને એ મારો ફ્રેન્ડ તો ખરેખર એ ભાભીને સમજી બેઠો કે ના આ જ છોકરી છે, આને જ જો, કેમ કે અત્યારે તો ભાભી એનો ભાઈ પણ એકદમ યંગ બરાબર, એટલે એની ભાભી ઓબ્વિયસલી યંગ જ હોવાની દેખાવમાં. એટલે આને એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું કે મારે આને જોવાની છે એમ, છોકરી આ છે. ત્યાં તો ઓલી તરત ઉતરી, એટલે પછી પ્રોબ્લેમ ન થયો. બાકી તો મારો ફ્રેન્ડ સુનું સુઈ કરત, કેટલું એ પૂછી લેત બરાબર. અને ઓકવર્ડ કેવું લાગત ને, એ તો હજી એ જે એ મારો જે ફ્રેન્ડ છે ને એની વાઈફ જે બહેની આ જ છોકરી કે જેને જોવા ગયો તો બરાબર, એ મારી એ બહુ સારી ફ્રેન્ડ છે, એટલે એ મને બધું શેર કરતી હોય ને, એટલે હું અને આઈ પણ મને શેર કરે મારો ફ્રેન્ડ, એની વાઈફ પણ મને બધું, એટલે એની વાઈફ કહે કે કેવા ભગા મારતો તો એ કે સ્ટાર્ટિંગમાં. મેં કીધું બટ એ છે ને ઓબ્વિયસ કન્ફ્યુઝન છે, બીકોઝ આપણને એટલું બધું આપણે સરખી રીતે સ્ટડી ન કરેલું હોય એમ કે હા ભાઈ બાયોડેટા આવ્યો છે, બધી રીતે સારું છે, તો આપણે એકવાર જોવામાં શું પ્રોબ્લેમ છે એમ કરીને વી ટેક ઇટ વેરી લાઇટલી, બહુ લાઇટલી આપણે લઈએ, પછી એમાં આટલું બધું આપણે ડીપમાં નથી જતા. ઓકે, તો આ એક વસ્તુ થઈ હતી. ઓકે, દેટ હેપન્ડ. સો નેવરધીલેસ વી ડિસ્કસ્ડ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રુપ એન્ડ યુ આર ઓલરેડી અવેર અબાઉટ ધી મીનિંગ ઓફ ગ્રુપ. ઓલ રાઇટ, સો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડે સેશન. ને હવે સી, બીકોઝ ઇટ વોઝ નેસેસરી કે તમે લોકો ગ્રુપનો મીનિંગ સમજો બરાબર, બીકોઝ આપણો આ જે ટોપિક છે એમાં આપણે આજના ટોપિકમાં ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ છે એ સ્ટડી કરવાનું છે, એટલા માટે ડન. સી, સો ધીસ ઇઝ અવર લેક્ચર નંબર 3 એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ. હજી સી આ ગ્રુપ્સના રિલેટેડ છે ને ઘણી સ્ટોરીઝ છે કે વિચ આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ, કે જે કંપનીઝના રિલેટેડ છે. ઓકે, એટલે એ હું આ સેશનમાં તમને ઘણી સ્ટોરીઝ કહીશ, વચ્ચે વચ્ચે કાંઈ એવા પોઈન્ટ આવશે ને એમાં ડન, તો યુ વિલ બી એન્જોઈંગ. સી, ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ, આને આપણે આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ ગ્રુપ, કે ગ્રુપના કેવા કેવા ટાઈપ હોય. સી, ઓલરેડી આપણે લોકોએ કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરી લીધી બરાબર, મીનિંગ જોઈ લીધો, ડેફિનેશન જોઈ લીધી, હવે કેવા કેવા ટાઈપના ગ્રુપ હોય એ આપણે સ્ટડી કરીએ. ટોટલ તમારા સિલેબસ સી હોય તો ટોટલ 10 ટાઈપ્સના ગ્રુપ હોય કંપનીમાં બરાબર, પણ તમારા સિલેબસમાં છે ને ખાલી 3 જ આપેલા છે અત્યારે. ઓકે, પહેલાં ક્યાં છે? ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ, સેકન્ડ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, અને થર્ડ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ નેચર. હવે આનામાં પણ અલગ અલગ પાછા, સી ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ છે ને તો એમાંય જો 1, 2 આવી રીતે એક જે તમારો ટાઈપ છે ને એની અંદરે બીજા ઘણા 2-3 ટાઈપના ગ્રુપ્સ અલગ અલગ આપેલા છે. ઓકે, એટલે આ ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ છે તો એમાંથી એ 3 ટાઈપના ગ્રુપ અલગ અલગ નીકળે છે બરાબર, ડન. પછી છે સેકન્ડ ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, એમાંય અલગ અલગ ટાઈપના ગ્રુપ્સ બધા નીકળે છે. ઓકે, પછી ઓન ધ બેઝિસ ઓફ નેચર, આમાં પણ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ છે, ડન. ક્લિયર? તો આવી રીતે
આ મેઇન ટાઈપ છે ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ. ઇન્ટરડિપેન્ડન્સનો મિનિંગ કે જ્યારે તમે કોઈ ઉપર ડિપેન્ડન્ટ હો, ઓકે, વેન યુ આર ડિપેન્ડન્ટ ઓન સમવન, દેટ ઇઝ નોન એઝ ઇન્ટરડિપેન્ડન્સ. ઓકે, વેનએવર યુ આર ડિપેન્ડન્ટ ઓન સમવન, દેટ ઇઝ નોન એઝ ઇન્ટરડિપેન્ડન્સ. ધેન ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, કે ગ્રુપની સાઇઝ કેવી છે, હાઉ મેની પીપલ આર ધેર ઇન ધી ગ્રુપ, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. ઓકે, ઓન ધ બેઝિસ ઓફ દેટ વી હેવ અ ટાઈપ, અનધર ટાઈપ ઓફ ગ્રુપ, કે એમાં કેટલા બાયફર્કેશન્સ છે. દેન ઓન ધ બેઝિસ ઓફ નેચર, નેચર મીન્સ કે નેચર કેવો છે, ઓકે, થિંકિંગ કેવું છે. હવે અલગ અલગ ગ્રુપ હોય ને, એ લોકોનું અલગ અલગ ગ્રુપનું થિંકિંગ કેવું હોય, ડિફરન્ટ ડિફરન્ટ હોય ગ્રુપ વાઇઝ કેવું. એક આજે એક આખું એવું ગ્રુપ જ હોય તમારા ક્લાસમાં કે જે એકદમ ટોપર હોય, કે જેમાંથી એ ગ્રુપમાંથી બધા ટોપર જ છે, બરાબર, ટોપર જ હશે. ડન, ક્લિયર? સો વોટ ધેટ મીન્સ બાય કે લાઈક ધ નેચર ઓફ ધેટ ગ્રુપ ઇઝ ઓફ ધેટ કાઇન્ડ, કે ઇન ધેટ ગ્રુપ ઈચ એન્ડ એવરી વન ઇઝ અ ટોપર. ઓકે, ઈચ એન્ડ એવરી વન ઇઝ સ્માર્ટ, સ્ટુડિયસ, ઇન્ટેલિજન્ટ. નાવ યુ હેવ અનધર ગ્રુપ ઇન યોર ક્લાસ હુ આર હેપી ગો લકી ટાઈપ ઓફ પીપલ. ધે ડુ નોટ માઇન્ડ, ધે ડુ નોટ વોન્ટ એની લાઈક ટોપર ડિગ્રી ઓર સ્કોલર ડિગ્રી. ધે આર જસ્ટ ધેર ટુ એન્જોય ધી કોલેજ લાઈફ. ઓકે, દેર વિલ બી ધેટ ગ્રુપ ઓલ્સો. એવું પણ એક ગ્રુપ હશે તમારા ક્લાસમાં કે જે લોકો એકદમ હેપી ગોલોપી, એટલે કાંઈ આમ લપન છપન નહીં, હા બસ આવ્યા, ભણવું હોય તો ભણે, બાકી મજા કરી અને એને બસ ઘરે જતા રહે. ઓકે, એવું પણ ટાઈપનું એક ગ્રુપ તમારા ક્લાસમાં હશે. તો કેવું, હરેક ગ્રુપનો નેચર કેવો છે અલગ અલગ છે, હરેક ગ્રુપનો થિંકિંગ કેવું અલગ અલગ હોઈ શકે. ડન, દે આર ઓલ ડિફરન્ટ. તો એના બેઝિસ ઉપર એ ઘણા ટાઈપ્સના ગ્રુપ હોય, એ પણ આપણે આમાં સ્ટડી કરીશું. સો ક્લિયર? સો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ ટાઈપ, દેટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ. ઇટ મીન્સ વેન યુ આર ડિપેન્ડન્ટ ઓન સમવન. ઓકે, એમાં કેટલા કેટલા ટાઈપના ગ્રુપ્સ હોઈ શકે. ફર્સ્ટ ઇઝ ઇન્ટરેક્ટિંગ ગ્રુપ. ઇન્ટરેક્ટિંગ ગ્રુપ ઇઝ અ ગ્રુપ વેર ધ એબિલિટી ઓફ એન એમ્પ્લોય ટુ પરફોર્મ ડિપેન્ડ્સ અપોન ધી એબિલિટી ઓફ અધર એમ્પ્લોઈઝ ટુ કમ્પ્લીટ ધેર ટાસ્ક. એક્ઝામ્પલ, અ ગ્રુપ ઓફ વર્કર્સ વર્કિંગ ઓન એન એસેમ્બલી લાઈન. ઓકે, ઇન્ટરેક્ટિંગ ગ્રુપ મીન્સ વોટ? દેટ વેન વન એમ્પ્લોય ઇઝ ડિપેન્ડન્ટ ઓન અધર એમ્પ્લોય. સી, સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આઈ કેન ગીવ યુ ઇઝ અબાઉટ અ પ્રોડક્શન ઓર એન એસેમ્બલી લાઈન. સી, આઈ હેવ ઓલરેડી કોટેડ એન એક્ઝામ્પલ ઓફ એસેમ્બલી લાઈન. ડુ યુ નો ધી મિનિંગ ઓફ એસેમ્બલી લાઈન? ઓબ્વિયસલી નોટ, યુ વુડન્ટ બી નોઈંગ આઈ ગેસ. સી, યુ હેવ ઓલરેડી સ્ટડીડ ઇટ ઇન ધી પ્રોડક્શન મેનેજમેન્ટ. ઓકે, પ્રોડક્શન એન્ડ ઓપરેશન્સ મેનેજમેન્ટ, ઇફ યુ હેવ સ્ટડીડ દેટ થરલી, દેન યુ વુડ બી અવેર અબાઉટ ધીસ વર્ડ, દેટ ઇઝ એસેમ્બલી લાઈન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એસેમ્બલી લાઈન? ઇન એની ઓફ ધી કાર મેકિંગ વર્કશોપ, ઓકે, ઇન કાર વર્કશોપ વેર ધ કાર ઇઝ બિંગ મેડ, ઓકે, યુ કેન સી ડિફરન્ટ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. ઓકે, ઓન ધી ફર્સ્ટ ગો ધ વ્હીલ્સ ઓફ ધી કાર્સ આર અટેચ્ડ, દેન આફ્ટર ધ વ્હીલ્સ આર અટેચ્ડ ધ કાર વિલ મૂવ ફોરવર્ડ, એન્ડ દેન સમ સ્પેર પાર્ટ્સ ઓફ ધી કાર્સ એન્જિન, ઓલ દેટ થિંગ્સ, દેન આફ્ટર ધ કાર વિલ બી ગોઈંગ ફોર વ્હાઇટ વોશિંગ ઓર વોશિંગ, એન્ડ દેન ધ કાર ઇઝ રેડી ફોર ધી ડિસ્પેચ. ઓકે, ધીસ ઇઝ નોન એઝ એસેમ્બલી લાઈન, વેર બાય વન પ્રોસેસ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અધર. ઇફ દેર ઇઝ અ પ્રોબ્લેમ બિટવીન એની ઓફ ધી પ્રોસેસીસ, દેન દેર વિલ બી પ્રોબ્લેમ ઇન ધી પ્રોડક્ટ ઇટ સેલ્ફ. ઓકે, બિકોઝ ઈચ એન્ડ એવરી પ્રોસેસ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અધર્સ, લાઇક અધર પ્રોસેસીસ. ફર્સ્ટ પ્રોસેસ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સેકન્ડ પ્રોસેસ, ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફર્સ્ટ, થર્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સેકન્ડ, ફોર્થ ઇઝ ડિપેન્ડન્ટ ઓન થર્ડ. ઓકે, ગુજરાતીમાં સમજાવું તમને, સિમ્પલી એસેમ્બલી લાઈન પણ તમે ભૂલી જાઓ. ઓકે, આનાથી પણ બેસ્ટ એક્ઝામ્પલ, તમે બાલાજીની ફેક્ટરીમાં ગયા છો કે નહીં આઈ ડોન્ટ નો, ઓકે, બટ બાલાજીની ફેક્ટરીમાં છે ને, પહેલાં એ સૌથી પહેલાં છે ને પોટેટોઝ હોય, એને છે ને નાખે મશીનમાં. પોટેટોઝ છે ને એ જે મશીન છે ને એ સોર્ટ કરે કે આમાંથી કયા પોટેટોઝ છે એ સારા છે અને કયા ખરાબ છે. ઓકે, એ કમ્પ્લીટ થઈ ગયું પછી એ આગળ પ્રોસેસમાં જશે જ્યાં પોટેટોઝને વોશ થશે. પોટેટોઝ વોશ થશે ને પછી એની પીલરથી એની છાલ ઉખાડી નાખશે. એક મશીન એવું હશે કે જેની છાલ ઉખાડશે, પછી પોટેટોઝના ચિપ્સમાં કન્વર્ટ કટ થશે. પોટેટોઝ કટ થઈ અને પછી ફ્રાય માટે જશે, ફ્રાય થઈ જશે, એના પછી એના પર મસાલા લાગશે. ઓકે, અને પછી એ રિસર્ચ સેન્ટરમાં જશે, ત્યાં એ લોકો ચેક કરશે, બરાબર ટેસ્ટ કરશે અને બરાબર હશે એટલે તરત જ એને આગળ ફોરવર્ડ કરી અને એનું પેકેજિંગ તૈયાર થશે અને એનું પેકેટ બનીને બહાર આવશે. આ આખી કઈ પ્રોસેસ છે, બરાબર? હવે આમાં તમે એક વિચારો, આ
પ્રોસેસ જો કેવી ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. હવે બટેટા ઓલા એ ઠલાવવા ન હોય બરાબર મશીનમાં, તો બટેટાને ધોવાના કેમ? બટેટા જ નથી ગયા મશીનમાં, તો કંઈ આગળ થશે પ્રોસેસ? નહીં થાય. તો કેવું કે પહેલી પ્રોસેસ પરફેક્ટ થાય ને તો જ બાકીની બધી, પહેલી પ્રોસેસ ઉપર જ બધી ધામધૂમ છે. આજે બટેટા જ નથી આવ્યા તો એને શું, કોની છાલ નીકળશે, કોને વોશ કરશે, કોને ફ્રાય કરશે, કોના પર મસાલા ચડાવશે, ડન. તો આમાં કેવું છે કે એ પોટેટો જરૂરી છે પહેલામાં પહેલી પ્રોસેસ તમારે પોટેટોની વેફર બનાવી છે તો પહેલી પ્રોસેસ શું હોવી જોઈએ કે પોટેટોઝ હોવા જોઈએ. એની માટે પોટેટોઝ જ નથી તમે વેફર ક્યાંથી બનાવશો, ડન. આ એના જેવી. તો ઇન્ટરેક્ટિંગ ગ્રુપ એટલે કેવું ગ્રુપ કે જેમાં એ જે ગ્રુપમાં જે લોકો કામ કરતા હોય ને બરાબર, એ લોકો બધા છે ને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. ઓકે, કે ભાઈ આ ઓલો છે ને એ આ પ્રોસેસ પૂરી કરે ને પછી જ હું આ પ્રોસેસ કરી શકીશ. પહેલાં ઓલો બટેટા નાખે ને બરાબર, પછી જ હું સારા બટેટાને કાઢી નાખું, ખરાબ બટેટાને કાઢી નાખું ને સારા બટેટા રાખું, સોરી, બરાબર. પણ એની માટે પહેલાં એના આગલો જે માણસ છે એ બટેટા નાખવો જોઈએ, બરાબર. ઇટ ઇઝ નેસેસરી કે એ બટેટા તો એણે મશીનમાં નાખ્યા હોય, પછી જ કંઈક આગળ પ્રોસેસ થશે. આને કહેવાય ઇન્ટરેક્ટિંગ ગ્રુપ, ડન, ક્લિયર. એકદમ ઇઝી છે. ઇન્ટરેક્ટિંગ ગ્રુપ એટલે એવું ગ્રુપ કે જેમાં એક માણસ છે એ બીજા માણસ ઉપર ડિપેન્ડન્ટ હોય કામ માટે. આપણે અત્યારે વર્ક રિલેટેડ વાત થાય છે, ડન, પર્સનલ વાત નથી થતી, ડન. ગર્લ્સ, ક્લિયર? સેકન્ડ ઇઝ કોએક્ટિંગ ગ્રુપ. ધીસ ઇઝ અ ગ્રુપ ઇન વિચ પરફોર્મન્સ ઓફ ઇચ ગ્રુપ મેમ્બર ઇઝ રિલેટિવલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ અધર્સ પરફોર્મન્સ. એક્ઝામ્પલ, સેલ્સમેન વર્કિંગ ટુ સેલ વેરિયસ મોડેલ્સ ઓફ અ બ્રાન્ડ. સી, કોએક્ટિંગ ગ્રુપ એટલે કેવું ગ્રુપ કે આમાં છે ને કોઈ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. કોઈ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, આમાં હરેક લોકો છે ને પોતાના વર્ક માટે રિસ્પોન્સિબલ છે. આને કહેવાય કોએક્ટિંગ ગ્રુપ. આ એવું ગ્રુપ કે જેમાં કોઈ એકબીજા ઉપર ડિપેન્ડ નથી. આમાં એક્ઝામ્પલ સેલ્સમેનનો લઈ લો. સેલ્સમેને શું કરવાનું? ઘરે જઈને પ્રોડક્ટ્સ સેલ કરવાની, બરાબર. એને એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ ખરો? એના નીચે કોઈ ગ્રુપ મેમ્બર કે એવું કોઈ ખરું? નહીં, કાંઈ નહીં. એને શું કરવાનું? ઇન્ડિપેન્ડન્ટલી એને વર્ક કરવાનું એની રીતે. એને જ્યાં જવું હોય ત્યાં, જે પણ એરિયામાં એને, હા બસ એરિયા અલોટ કર્યો હોય કે તમારે આટલા એરિયામાં તમારે રહેવાનું, બીજા એરિયામાં કોઈ બીજા સેલ્સમેન હોય એટલું એને ખબર હોય, બરાબર. તો એ એરિયામાં કોણ, એને બધું ડિસાઇડ કરવાનું, ડન. એને જઈ અને બધાને સેલ કરવાની પ્રોડક્ટ. ઓકે, ડન, ક્લિયર. થર્ડ, અ કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ. ઇટ ઇઝ અ ગ્રુપ વિચ વર્ક્સ ઇન ઓર્ડર ટુ રિસોલ્વ ડિફરન્સીસ ઓફ ઓપિનિયન્સ એન્ડ પર્પસ એન્ડ હેલ્પ ઇન નેગોશિએટિંગ ઓન સચ મેટર્સ લાઇક નેગોશિએટિંગ ટીમ ઓફ લેબર મેનેજમેન્ટ. અ કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ, કાઉન્ટર એટલે તમને કાઉન્ટર ક્વેશ્ચન, તમે સાંભળો, એક સામે ક્વેશ્ચન પૂછે, બરાબર. આજે તમે કંઈક ક્વેશ્ચન તમારી ફ્રેન્ડને પૂછો ને એ જો ગુસ્સામાં હોય ને તો એ તમને સામે બે ત્રણ ક્વેશ્ચન કરશે, શું છે, કેમ આવું પૂછસ તું મને, અત્યારે ટાઈમ છે કાંઈ આવું પૂછવાનો. આને કહેવાય કાઉન્ટર ક્વેશ્ચન કર્યો, કે એ તમારી સામે ચાલીને તમે બોલો છો ને એના કરતાં ઓપોઝિટ બોલશે અને તમને ઓપોઝિટ ક્વેશ્ચન કરશે, એને કહેવાય કાઉન્ટર ક્વેશ્ચન. હવે આવી રીતે કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ હોય. ઓકે, આ કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ છે એ લોકો શેની માટે હોય, કે એ લોકો છે ને આવા જે ડિફરન્સીસ આવે ને એ સોલ્વ કરવા માટે હોય આ ગ્રુપ. સી, કંપનીમાં છે ને જો બધા સેમ ગ્રુપમાં હોય ને, આજે તમે તમારું ફ્રેન્ડ્સનું ગ્રુપનું એક્ઝામ્પલ લઈ લો, સી ધેર વિલ બી લોટ ઓફ ડિફરન્સીસ બિટવીન યુ ઓલ. ઓકે, યુ વોન્ટ બી એગ્રીડ, નોટ ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી ગ્રુપ વિલ બી એગ્રીડ ટુ ઓનલી વન થિંગ. ઓકે, દેર આર ડિફરન્સીસ એન્ડ દેર વિલ ઓલવેઝ બી ડિફરન્સીસ વેન ઇટ કમ્સ ટુ ગ્રુપ. હું શું કહેવા માગું છું એ કે તમારું ફ્રેન્ડ્સનું ગ્રુપ છે ને એનું એક્ઝામ્પલ તમે લઈ લેશો ને કે બધા ક્યારેય એક સાથે કોઈ એક વસ્તુ ઉપર એગ્રી નહીં થાય, બિકોઝ શું કામ, એ ગ્રુપ છે, ગ્રુપમાં ક્યારેય એ વસ્તુ પોસિબિલિટી નથી. આજે તમે એકલા ડિસિઝન લેતા હો ને તો એ પરફેક્ટ જ હોય, બટ જ્યારે ગ્રુપ ઇન્વોલ્વ હોય છે બરાબર, ત્યારે તમે કોઈ ડિસિઝન છે એ તમારે ગ્રુપને પૂછ્યા વગર તમે નથી લઈ શકતા, ડન છે. તો ગ્રુપમાં બધા એકી સાથે કંઈ ડિસાઈડ નહીં કરી લે, એકી સાથે એ લોકો કંઈ નક્કી નહીં કરી લે, એ લોકો બધાય પોતપોતાની રીતે વિચારશે કે આ વસ્તુમાં આપણે શું કરવું શું નહીં, બરાબર. આને કહેવાય કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ, કે જ્યારે આવા પ્રોબ્લેમ્સ ગ્રુપમાં ક્રિએટ થાય છે ને ત્યારે એક બીજું ગ્રુપ હોય કે જે આવા બધા જે પ્રોબ્લેમ્સ થતા હોય, જે ડિફરન્સીસ આવે ને એને સોલ્વ કરે,
ડન. આમાં બેસ્ટ એક્ઝામ્પલ તમે લેબર યુનિયનનું લઈ શકો કે આજે જે લેબરર્સ છે, મજૂરો છે, બરાબર, એ લોકોને કંપની જોડે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને, બરાબર, તો એ લોકો શું કરે, પોતાના યુનિયન લીડરને કહે કે તમે કંપનીના મેનેજર જોડે વાત કરો ને, બરાબર, કંપનીના મેનેજર જોડે વાત કરે ને, એટલે શું એનો પ્રોબ્લેમ કહે કે ભાઈ અમને બધા લેબરર્સ ત્યાં એક સિમ્પલ પ્રોબ્લેમ છે, તો તમે ટ્રાય કરો કે તમે સોલ્વ કરો અમારો પ્રોબ્લેમ, બરાબર. આને કહેવાય કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ, કે જે ગ્રુપ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બનેલું હોય. કંપનીમાં કાંઈ બી પ્રોબ્લેમ થાય ને તો સીધું એ આ ગ્રુપ પાસે જાય. તો આ ગ્રુપ છે ને એ તમારા પ્રોબ્લેમ્સને સાંભળે અને સરખા સોલ્યુશન આપે. ડન, ક્લિયર? સો દેટ વોઝ ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ. આપણે આજે ત્રણ ટાઈપ જોયા, એ કોના, એ ક્યાં ટાઈપ હતા, તો કે ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ, એટલે કે જ્યારે આપણે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોઈએ, ઓકે, ત્યારે કેટલા કેટલા ટાઈપના ગ્રુપ્સ ફોર્મ થાય, તો કે ઇન્ટરેક્ટિંગ ગ્રુપ થાય, કોએક્ટિંગ ગ્રુપ હોય અને અ કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ. ઓકે, આમાં પણ યુ આર ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ. વેન એવર યુ ફીલ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, ઓકે, ઇન યોર ગ્રુપ, વોટ વિલ યુ ડુ ઇઝ યુ વિલ ગો ટુ અ કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ એન્ડ યુ વિલ ટેલ ધેમ દેટ યે વી આર ફેસિંગ ઓલ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ, ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ સોલ્યુશન્સ ફોર ધી સેમ દેન પ્લીઝ ગીવ અસ. સિમ્પલી કહું તો કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ છે ને એના ઉપર તમે છે ને ડિપેન્ડન્ટ થઈ જશો, કે આજે હવે તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવશે ને એટલે તમે સીધું કોની પાસે જશો, કાઉન્ટર એક્ટિંગ ગ્રુપ પાસે, કે ભાઈ ચલો હવે તમે અમને કંઈક સોલ્વ કરવા માટેના આઈડિયાઝ આપો. ડન, ક્લિયર? નાવ ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, હવે જે ગ્રુપની ટાઈપ છે ને ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, કે સાઇઝના બેઝિસ ઉપર કે કેટલા કેટલા ટાઈપના ગ્રુપ હોઈ શકે. ફર્સ્ટ ઇઝ પ્રાઇમરી ગ્રુપ. સાઇઝ એટલે કે ગ્રુપની સાઇઝ, કે 2, 3, 4, 5 કેટલા ગ્રુપમાં મેમ્બર્સ છે, ઓકે, એના ઉપર એ કેટલા કેટલી ટાઈપના ગ્રુપ બને છે. તો એમાં પહેલું ગ્રુપ કેવું હોય? પ્રાઇમરી ગ્રુપ. નાઉ લેટ અસ સી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમરી ગ્રુપ. These are small groups which have 2 to 20 members and interact face to face. These members form a group with a feeling of loyalty, values, friendship. Example, father, mother can be considered as primary group. See, જ્યારે primary group ની વાત આવે છે ને, okay, now whom you can consider as a primary group? Your own family, your relatives, your cousins, your friends. All this comes under primary group. And the members in the primary group are generally between 2 to 20. Okay, 2 to 20 ની રેન્જ હોય છે, બરાબર. ડન, ક્લિયર? અગેન આઈ એમ, અને પ્રાઇમરી ગ્રુપ હોય ને ઇટ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ ફિલિંગ્સ, ઓકે, વિથ ફિલિંગ્સ, લોયલ્ટી, વેલ્યુઝ, ઇમોશન્સ, ફ્રેન્ડશિપ. યોર પ્રાઇમરી ગ્રુપ ઇઝ always formed with all these things, loyalty, values, friendship, emotions. That is why it is known as primary. Primary means which comes first, which is the base. Okay, whenever you say that I am in a primary school, okay, that means you are either in first standard, either in senior KG, either in LKG, because these are your formative years, okay, where you are building your base for the future. ડન. સો સેમ અપ્લાઇઝ હિયર. આમાં કહેવા એમ માગું છું તમને કે પ્રાઇમરી એટલે કે પહેલું સ્ટેજ. કેમ તમે પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી આવે, પ્રાઇમરી આવે, હાયર સેકન્ડરી આવે, બરાબર. પ્રી પ્રાઇમરી એટલે કેવું હોય? સિનિયર કેજી, એલ કેજી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પછી પ્રાઇમરી હોય, બરાબર, ફર્સ્ટ ટુ એઇથ, અને એઇથ પછી હાઈસ્કૂલ હોય. ડન. તો પ્રાઇમરી, એવું કહેવાય ને, પ્રાઇમરી એજ્યુકેશન ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. શું કામ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે? કેમ કે એ તમારો બેઝ બંધાતો હોય ફ્યુચર માટેનો, ફર્ધર સ્ટડીઝ માટેનો બેઝ હોય તમારું ફર્સ્ટ ટુ એઇટ સ્ટાન્ડર્ડ, બરાબર. એટલે એમાં ખાસ ધ્યાન રખાવે કે ના ભાઈ, ખાસ તમે લોકો ધ્યાન રાખો. ડન, ક્લિયર? સેમ આમાં છે ને પ્રાઇમરી ગ્રુપ. પ્રાઇમરી ગ્રુપ એટલે કે મારું સૌથીમાં સૌથી પહેલું ગ્રુપ ક્યું બન્યું હોય? ઓબ્વિયસલી મારે મારા પેરેન્ટ્સ મારું ગ્રુપ બન્યું હોય, મારા ફેમિલી મારું ગ્રુપ હોય, મારા રિલેટિવ્સ મારું પ્રાઇમરી ગ્રુપ હોય, મારા ફ્રેન્ડ્સ મારું પ્રાઇમરી ગ્રુપ, મારા કઝન્સ, એ બધા સેમ આવે, પ્રાઇમરી ગ્રુપમાં આવે. પ્રાઇમરી ગ્રુપ છે ને એ હંમેશા ફિલિંગ્સથી બને, ઇમોશન્સથી બને, અને તમે એ બધા મેમ્બર સાથે અટેચ્ડ હશો, એને જ તમે પ્રાઇમરી ગ્રુપ કહી શકો. ડન, ક્લિયર? પછી સેકન્ડ ઇઝ સેકન્ડરી ગ્રુપ. ધીઝ આર યુઝઅલી લાર્જર ગ્રુપ્સ વિધિન એન ઓર્ગેનાઇઝેશન,
કલીગ્સ, સિનિયર્સ, જુનિયર્સ. ઓકે, હવે સેકન્ડરી ગ્રુપ. પ્રાઇમરી ગ્રુપમાં તો કેવું કે તમે બધાય સાથે એક ફિલિંગ્સથી અટેચ્ડ હશો. એ ગ્રુપમાં જેટલા મેમ્બર્સ હશે ને બધાય જોડે તમે ફિલિંગ્સથી અટેચ્ડ હશો. પણ જ્યારે સેકન્ડરી ગ્રુપ્સની વાત કરીએ છીએ, બરાબર, સેકન્ડરી ગ્રુપ્સમાં કોણ આવે? તો કે તમે જે કંપનીમાં વર્ક કરો છો, બરાબર, ત્યાં તમારા કલીગ્સ જે હોય કે જે તમારી જોડે વર્ક કરતા હોય એ લોકો, બરાબર. પછી તમારા સિનિયર્સ, પછી તમારા જુનિયર્સ, આ બધા કોની અંદર આવે? તો કે સેકન્ડરી ગ્રુપની અંદર. ઓબ્વિયસલી તમારો એની સાથે ગ્રુપમાં છો તો ખરી તમે, પણ તમે એ લોકો કોઈ સાથે એટલા ઇમોશનલી અટેચ્ડ નથી જેટલા તમે તમારા પ્રાઇમરી ગ્રુપના મેમ્બર સાથે છો. ડન? ક્લિયર ગર્લ્સ? આઈ હોપ આઈ એમ બિંગ વેરી ક્લિયર. તમને સમજાતું જ હશે. પ્રાઇમરી ગ્રુપમાં કેવું છે કે ભાઈ બધાયની જોડે તમે એકદમ ઇમોશનલી અટેચ્ડ હશો. ઓકે, બધાય સાથે તમારું રેપો મેઇન્ટેઈન હશે. આજે કોઈ પણ તમને કાંઈ કહી દેશે ને, તમારા મમ્મા તમને થોડું કંઈ કહી દેશે ને, તો યુ વિલ ગેટ હર્ટ. ઓકે, તો ઈ કોની અંદર આવે? પ્રાઇમરી ગ્રુપની અંદર. યોર મધર કમ્સ ઇન ટુ પ્રાઇમરી ગ્રુપ. બટ વેન આઈ એમ ટેલિંગ અબાઉટ સેકન્ડરી ગ્રુપ, આજે તમને તમારા બોસ, તમારા કોઈ સિનિયર છે કે તમારા કોઈ જુનિયર છે, તમને કાંઈ કહી જશે ને તો તમને એટલો બધો ફેર નહીં પડે. વાય? બિકોઝ યુ આર ઇન ટુ સેકન્ડ. ઈ બધા કોની અંડરમાં આવે? તો કે સેકન્ડરી ગ્રુપની અંડરમાં આવે. ઓકે, ક્લિયર? આ જે હતું એ આપણે ક્યું જોયું? ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ, કે સાઇઝના બેઝિસ ઉપર તમારા પાસે કયા કયા ગ્રુપમાં તમે એને ડિફરન્શિએટ કરી શકો. તો કે પ્રાઇમરી ગ્રુપ્સ અને સેકન્ડરી ગ્રુપ્સ. ક્લિયર? ઓન ધ બેઝિસ ઓફ સાઇઝ. નાવ ઓન ધ બેઝિસ ઓફ નેચર. હવે નેચરના બેઝિસ ઉપર તમારા પાસે કેટલા કેટલા ટાઈપના ગ્રુપ્સ છે. અને આના પછી છે ને, આ તો હમણાં કમ્પ્લીટ થઈ જાય ને, એટલે પછી આઈ વિલ એક્સપ્લેઇન યુ કે જે ગ્રુપની આપણે જે વાત કરીએ છીએ, બરાબર, એના પ્રોઝ અને કોન્સ શું છે ને, ધેટ વિલ ડિસ્કસ. ઓકે, તમને એ થોડુંક પર્સનલ ડિસ્કશન છે જે હમણાં કમ્પ્લીટ થઈ જાય ને પછી કરીએ. નાવ લાઈક આઈ ગેસ હવે 4 જ ટાઈપ્સ બાકી છે. ઓકે, સી ઓન ધ બેઝિસ ઓફ નેચર, કે નેચર એટલે મેં શું કીધું હતું કે હરેક ગ્રુપના અલગ અલગ નેચર હોય, બરાબર, કે અમુક ગ્રુપ હોય આખું ગ્રુપ ટોપર જ હોય, કે કોઈ અલગ એક ગ્રુપ છે એ આખું કેવું મોજ મસ્તી વાળું જ હોય, તો એવી રીતે ગ્રુપ કેવા અલગ અલગ હોય. તો ઓન ધ બેઝિસ ઓફ નેચર હવે આપણે જોઈએ કે કેટલા કેટલા ટાઈપના ગ્રુપ ઓર્ગેનાઇઝેશનમાં કે કંપનીમાં બનતા હોય. ફર્સ્ટ ઇઝ ફોર્મલ ગ્રુપ. ધીઝ આર ધી ગ્રુપ્સ ધેટ આર ક્રિએટેડ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. ધ બિહેવિયર ઓફ મેમ્બર્સ ઇન સચ ગ્રુપ્સ ઇઝ ડિરેક્ટેડ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. દે આર ફોર્મલી સ્ટ્રક્ચર્ડ બાય એન ઓર્ગેનાઇઝેશન ટુ કેરી ઓન સ્પેસિફિક ટાસ્ક. ઓકે, ફોર્મલ ગ્રુપ્સ એટલે કેવા? કે જેના સાથે તમારે કોઈ પણ ટાઈપનું, ઇવન 1% તમારે કોઈ પણ સાથે ઇમોશનલી અટેચમેન્ટ નથી, એને કહેવાય ફોર્મલ. ઓકે, હું મારા કલીગ સાથે, મારા સિનિયર સાથે કાંઈ મારી પર્સનલ વસ્તુ શેર નહીં કરું, રાઈટ? ઈ હું મારા મોમ સાથે, મારા ડેડ સાથે, મારા કઝિન સાથે, મારા હસબન્ડ સાથે, મારી સિસ્ટર જોડે, મારા બ્રધર જોડે, એ લોકો જોડે જ હું મારી પર્સનલ વસ્તુ શેર કરી શકીશ. ફોર્મલ ગ્રુપ છે ને એ કંપનીમાં પહેલાં બને, કે જેમાં વર્ક સિવાય કોઈ વાત જ નહીં, બધી વાત વર્ક રિલેટેડ જ કરવાની, નો પર્સનલ ટોક્સ એટ ઓલ, એને કહેવાય ફોર્મલ ગ્રુપ્સ. ઓકે, તો હવે ફોર્મલ ગ્રુપ્સની અંદર પાછા બે અલગ ટાઈપના ગ્રુપ બને છે. એમાંથી એ પરમેનન્ટ ફોર્મલ ગ્રુપ. ધીઝ ગ્રુપ્સ આર ગ્રુપ્સ ધેટ આર ફોર્મડ ઇન ઓર્ડર ટુ વર્ક ટુગેધર ફોર અ રિલેટિવલી લોંગર પીરિયડ ઓફ ટાઈમ. વેન પીપલ પરફોર્મ ટાસ્ક્સ ટુગેધર એઝ અ પાર્ટ ઓફ ધેર જોબ અસાઇનમેન્ટ, ઇટ ઇઝ કોલ્ડ અ ટીમ. એક્ઝામ્પલ, ગ્રીવિયન્સ રિડ્રેસ્ડ કમિટી, ટોપ મેનેજમેન્ટ ટીમ. ઓકે, આ જે ગ્રુપ છે ને, બરાબર, એ કેવું પરમેનન્ટ. ફોર્મલ ગ્રુપનો મિનિંગ શું થાય કે એમાં તમારે ખાલી વર્ક રિલેટેડ જ વાત કરવાની, બીજી એક પણ વાત નહીં કરવાની. ડન? આને ફોર્મલ ગ્રુપ કહેવાય. આગળ એમાં કયો વર્ડ લાગી ગયો? તો કે પરમેનન્ટ. પરમેનન્ટ એટલે શું? કે કાયમી. હવે તમે છે એ તમારે 5 જણાનું આખું ગ્રુપ છે, જે તમે માર્કેટિંગના જ 5 જણા છો, બરાબર, તો કોઈ પણ માર્કેટિંગ રિલેટેડ પ્રોજેક્ટ આવશે ને તો એ કોને આપવામાં આવશે? તો કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને, બરાબર. તો એ હેન્ડલ કોણ કરશે? તમે 5 જ જણા. હવે તમારા 5માંથી જ્યાં સુધી કોઈ કંપનીમાંથી નહીં નીકળે, બરાબર, ત્યાં સુધી તમે 5 જ રહેશો. નહીં એડ થાય, નહીં સબસ્ટ્રેક્ટ થાય, નહીં કોઈ એમાં અલગથી એડ થઈ શકે, કે ન કોઈ એમાંથી કોઈ ઓછું થઈ જશે, બરાબર. એને શું કહેવાય? કે પરમેનન્ટ. પરમેનન્ટ બેઝિસ ઉપર તમે 5 જણા છે એ એક સાથે તમારે વર્ક કરવાનું રહે. ડન? ક્લિયર? બી ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ્સ. ધીસ ગ્રુપ્સ આર ફોર્મલ ગ્રુપ્સ દેટ આર ક્રિએટેડ ફોર અ રિલેટિવલી શોર્ટ ટર્મ ટાસ્ક. દે સીઝ ટુ એક્ઝિસ્ટ વન્સ ધી અસાઇનમેન્ટ ઓર જોબ ઇઝ કમ્પ્લીટેડ. Example, when people come together to solve some organizational problem, it is called meeting. This is a type of temporary formal group.
સી ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ્સ પરમેનન્ટ પરમેનન્ટ એટલે કેવું કે એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે હોય, બરાબર? કે આજે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં 5 લોકો જ છે કંપનીમાં, બરાબર? તો એ 5 જ રહેશે. આજે કોઈ પણ માર્કેટિંગ રિલેટેડ પ્રોજેક્ટ આવ્યો તો એ 5 જ જણાને આપવામાં આવે. ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ એટલે કેવું કે એ આજે ગ્રુપ હોય ને, બરાબર, એ બની શકે કે એ ગ્રુપ છે ને એ એમાં 5 લોકો વર્ક કરતા હોય ને તો એમાં ઘણી વાર એવું થાય કે એ 2 જણા એમાંથી નીકળી જાય, બીજા 2 નવા આવે, બરાબર? કામ તો સેમ જ રહે પણ લોકો શું ચેન્જ થાય રાખે ગ્રુપમાં, એને શું કહેવાય? ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ. ફોર્મલ ગ્રુપ જ છે એટલે કે કામ રિલેટેડ ગ્રુપ જ છે, બટ એમાંથી બધા નહીં. ઘણી વાર હવે ગર્લ્સ લેડીઝ એમ્પ્લોઈઝ હોય, બરાબર, તો એ લોકોના એન્ગેજમેન્ટ થઈ જાય કે એ લોકોના મેરેજ થઈ જાય, એ લોકો બીજા સિટીમાં ટ્રાન્સફર થઈ જાય, બરાબર? એટલે એને શું કહેવાય કે ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ્સ. ડન? ક્લિયર? સમજાઈ ગયું ગર્લ્સ? ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ્સ અને કંપનીમાં છે ને આ 2 ટાઈપના ગ્રુપ તો હોય જ. ટેમ્પરરીમાં તો એમાં મેં કીધું એમ લેસ થતા જાય ઘણી વાર, કે બીજા 5 જણા હોય તો બીજા 5 જણા 10 જણાનું ગ્રુપ આખું ક્રિએટ કરે. કંપનીમાં બહુ ઝાઝા પ્રોજેક્ટ્સ આવી જાય માર્કેટિંગ રિલેટેડ અને એ 5 જણા હેન્ડલ ના કરી શકે તો એને બીજા 5ને હાયર કરવા પડે. ડન? ક્લિયર? એને કહેવાય ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ, કે તમારું એ ગ્રુપ છે ને એ છેક સુધી સરખું નહીં રહે, એમાં પણ ચેન્જીસ થાય રાખશે, બરાબર? અને અત્યારે પરમેનન્ટ કરતાં સૌથી વધારે ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ્સ વધારે હોય, કે ભાઈ આજે ચલો એક પ્રોજેક્ટ આવ્યો છે, એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય ને એટલે બસ પૂરું થઈ ગયું, પછી કોઈની જરૂર નથી, પછી આખું ગ્રુપ જ છૂટું પડી જાય, હવે પછી એ લોકો નેક્સ્ટ પ્રોજેક્ટની રાહ જોવે. ડન? ક્લિયર? હવે આ જે 2 ગ્રુપ્સ હતા ને, બરાબર, એ લોકોની હજી અલગ ટાઈપ છે, કે હજી એ લોકો બીજા અલગ 2 ટાઈપમાં કેરેક્ટરાઇઝ થાય છે. કમાન્ડ ગ્રુપ. અ ગ્રુપ દેટ ઇઝ ડેટરમાઇન્ડ બાય ધી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એન્ડ કમ્પ્રાઇઝિઝ ઓફ અ મેનેજર ઓર સુપરવાઇઝર હુ યુઝિસ ફોર્મલ ઓથોરિટી ટુ ગેટ ધ વર્ક ડન ફ્રોમ હિઝ સબઓર્ડિનેટ્સ એન્ડ ધ સબઓર્ડિનેટ્સ ડિરેક્ટલી રિપોર્ટ ટુ મેનેજર ઓર સુપરવાઇઝર. સી, કમાન્ડ ગ્રુપ. કમાન્ડ ગ્રુપ એટલે કેવું ગ્રુપ? કે એમાં કમાન્ડ કરે છે એટલે કે એને કમાન્ડ આપે છે, કામ આપે છે કે તમે આ કરો. આપણે કેમ આપણા મમ્મી કહે કે ચલો કચરા કરી કાઢી નાખો, પોતા કરી નાખો, રસોઈ કરી નાખો. આપણે ગર્લ્સ છીએ એટલે આપણે ઘરનું પણ કામ એટલું જ રહેતું હોય, બરાબર? એટલે આપણા મમ્મા આપણને શું આપે છે? કમાન્ડ આપે છે, આપણને કહે છે કે ચલો તમે આ કામ કરી નાખો. સેમ એવી રીતે કંપનીમાં છે ને, કંપનીમાં મેનેજર્સ હોય, સિનિયર હોય, બરાબર, ઓનર હોય, એ લોકો શું આપે? કમાન્ડ આપે એમ્પ્લોઈઝને કે ચલો તમે આ કામ કરી નાખો, ઓલું કામ કરી નાખો. એને કેવું કહેવાય? કમાન્ડ ગ્રુપ. કે ગ્રુપ, એ ગ્રુપ હોય ને એ છે ને ખાલી બધાની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો જ કરી રાખે, એને બધાને છે ને ઓબે જ કરવાના, કે ઓલા લોકો જેમ કહીને એમ જ આ લોકોએ કરવાનું, કાંઈ નવીન નહીં કરવાનું કે કાંઈ વધારે નહીં કરવાનું કે ઓછું નહીં કરવાનું. જેમ ઉપરથી એ લોકોને ઓર્ડર્સ મળતા રહીને એ લોકોએ સેમ એવી જ રીતે વર્ક કરવાનું, એને કેવું કહેવાય? કમાન્ડ ગ્રુપ કહેવાય. તમે આ તો જોયું જ હશે, ઓકે, જ્યારે હિટલરનું તો તમે નામ સાંભળ્યું છે ને. હિટલર એટલે એકદમ ડિસિપ્લિનવાળો અને એકદમ સ્ટ્રિક્ટ પર્સનાલિટી હિટલરની કહેવાય, બરાબર? કે હિટલરે આજે કીધું હોય ને કે આ વસ્તુ આમ જ થવી જોઈએ એટલે એમ જ થવી જોઈએ, એમાં તમે તમારી કાંઈ બુદ્ધિ નહીં વાપરવાની, તમારે કાંઈ એટલે કાંઈ વધારે પડતું યુઝ નહીં કરવાનું, એને જેમ કીધું છે ને એમ જ તમારે કામ એટલા જ ટાઈમમાં થઈ જવું જોઈએ, બરાબર? સેમ આ ગ્રુપ હોય ને એ થોડુંક એવા જ ટાઈપનું હોય, બરાબર, કે એમાં ઓનર હોય ને હિટલર જેવા તો મોસ્ટ ઓફ નથી હોતા, હવે તો સારા હોય છે કે એ લોકો એના એમ્પ્લોઈઝને સાચવે છે, બટ તો બી જે મેનેજર હોય કે સુપરવાઇઝર હોય એ લોકો કેવા હોય? એકદમ સ્ટ્રિક્ટ હોય. એ લોકોને શું ઇન્સ્ટ્રક્શન આપેલી હોય કે તમારે આ ગ્રુપ પાસેથી બને એટલું કામ કઢાવવાનું છે. ડન? ક્લિયર? એટલે એ શું કામ કઢાવે. પછી ટાસ્ક ગ્રુપ. અ ગ્રુપ દેટ ઇઝ અ ટેમ્પરરી ફોર્મલ ગ્રુપ રિપ્રેઝેન્ટિંગ ધોઝ એમ્પ્લોઈઝ હુ વર્ક ટુગેધર ટુ કમ્પ્લીટ અ જોબ ઓર ટાસ્ક. ધ રિલેશનશિપ્સ ઇન સચ ગ્રુપ્સ આર નોટ નેસેસરીલી બિટવીન સિનિયર એન્ડ સબઓર્ડિનેટ્સ. દે કેન બી ક્રોસ કમાન્ડ રિલેશનશિપ્સ. ધી એમ્પ્લોઈઝ મે બિલોંગ ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. સી, ટાસ્ક ગ્રુપ. આજે ટાસ્ક ગ્રુપ એટલે ટાસ્કનો મિનિંગ થાય વર્ક. આજે હવે કંપનીમાં કોઈ પ્રોજેક્ટ આવ્યો, બરાબર, તો એ પ્રોજેક્ટ છે ને એ પૂરો થઈ જાય, એ પ્રોજેક્ટ કરવા માટે આખું એક ગ્રુપ ફોર્મ કરવામાં આવે, એને કેવું કહેવાય? ટાસ્ક ગ્રુપ. કે કેવું ટેમ્પરરી હોય, કે એમાં છે ને હરેક ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ એમ્પ્લોઈઝને ભેગા કરી અને એ પ્રોજેક્ટ ઉપર વર્ક કરવા માટે મૂકેલા હોય, બરાબર? તો સેમ પછી થાય કેવું કે જ્યારે પણ એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય ને એટલે એ આખું ગ્રુપ વિખાઈ જાય,
બરાબર. એ લોકો ખાલી એ લોકોનો ગોલ શું હોય કે જ્યાં સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી થતો ને ત્યાં સુધી આપણે લોકો એક ગ્રુપ કહેવાય. જેવું પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય ને બરાબર, પછી આખું ગ્રુપ કેવું વિખાઈ જાય, પછી પાછો બીજો પ્રોજેક્ટ આવે ત્યારે આખું તમારે બીજા ગ્રુપ જોડે વર્ક કરવાનું. ડન, ક્લિયર? આને શું કહેવાય તો કે ટાસ્ક ગ્રુપ, કે વર્ક માટે બધા જ્યારે ભેગા થાય છે, આખું ગ્રુપ વર્ક માટે ફોર્મ થાય છે, એને કહેવાય છે ટાસ્ક ગ્રુપ. ઓકે, ડન, ક્લિયર ગર્લ્સ? તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, નેક્સ્ટ સેશનમાં પછી આપણે કેરી ઓન આગળ ગ્રુપ્સ ઉપર વધારે ડિસ્કશન કરીશું. ઓકે, ટિલ ધેન ટેક કેર ગર્લ્સ.